गुड मॉर्निंग डियर स्टूडेंट, आपणे धोरण 7 गुजराती विषय में पाठला वीडियो नी अंदर सर्वनामना भाग 2 में आपणे सर्वनामना 3 प्रकारों की चर्चा करी थी, जेमां आपणे दर्शकवाचक सर्वनाम, सापेक्ष सर्वनाम अने त्रीजु प्रश्नवाचक सर्वनामनी चर्चा करी थी। हवे आपणे आ वीडियो नी अंदर बाकीना सर्वनामना 3 जे प्रकार छे एनी वात करवानी छे। ए पहला आपणे थोड़ू रिविजन एटले के पुनरावर्तन करी लईए कि आपणे पाठला वीडियो नी अंदर जे दर्शक सर्वनाम, सापेक्ष सर्वनाम अने प्रश्नवाचक सर्वनामनी वात करी हती एनी थोड़ी वात करी लईए। दर्शकवाचक सर्वनाम एटले के दर्शावुं, दूरनी के पासेनी वस्तु के व्यक्ति ने दर्शावा माटे जे सर्वनामनो उपयोग करवामां आवे छे ने आपणे कहीशुं दर्शकवाचक सर्वनाम। उदाहरण तरीके मैं तमने पेलू जे छे ए दूरनी वस्तु दर्शावा अने आ एटले नजीकनी वस्तु दर्शावा आ सर्वनामनो उपयोग थाय छे। पछी आपणे वात करी हती सापेक्ष सर्वनाम। सापेक्ष सर्वनाम एटले एक शब्दनी अन्य शब्दनी शू रहे छे अपेक्षा रहे छे, एटले के जे शब्दनो प्रयोग वाक्यमां थयो होय ए शब्दने अन्य शब्दनी शू रहे छे अपेक्षा रहे छे ने आपणे कहीशुं सापेक्ष सर्वनाम। सापेक्ष सूचक जे शब्दो छे एनी पण मैं तमने वात करी हती, जे ते तेवू जेवू तेवू जेनी तेनी जेवा तेवा वगैरे। उदाहरण तरीके मैं तमने समजाव्युं हतुं के जेनी लाकड़ी तेनी भैंस, एटले के ज्यारे आपणे वाक्य में जेनी शब्दनो प्रयोग कर्यो छे तो तेनी शब्दनो प्रयोग करवो ज पड़े, त्यारे सापेक्ष सर्वनामनी जरूरियात ऊभी थाय छे। अने त्यार पछी आपणे त्रीजा सर्वनामनी वात करी हती प्रश्नवाचक सर्वनाम। डियर स्टूडेंट, ज्यारे पण वाक्य में प्रश्नार्थ चिन्हनो उपयोग थाय तो समझवू के प्रश्नवाचक सर्वनाम छे। निर्जीव माटे શું અને સજીવ માટે કોણ સર્વનામનો પ્રયોગ થાય છે। ઉદાહરણ તરીકે મેં તમને સમજાવ્યું હતું કે બાજુના ઓરડામાં કોણ છે, એટલે કે કોઈ વ્યક્તિની વાત છે, એટલે કે સજીવ વ્યક્તિની વાત છે, તો કોણ શબ્દનો પ્રયોગ થયો છે। અને જો તમારી પાસે કોઈ ચીજ વસ્તુ હોય અને કોઈ તમને પૂછે તમારી પાસે શું છે, તો એ નિર્જીવ વસ્તુ માટે પ્રયોગ થયેલો સર્વનામ છે। તો ડિયર સ્ટુડન્ટ, આપણે ગુજરાતીના ધોરણ 7 પાઠલા વિડીયોની અંદર વ્યાકરણ સર્વનામ ભાગ 2 આટલું જોયું હતું। હવે આપણે આગળની વાત છે એ કરીએ, સર્વનામના પ્રકારો નંબર 4 અનિશ્ચિત સર્વનામ। ડિયર સ્ટુડન્ટ, અહીંયા સર્વનામના નામ પરથી જ આપણને ખબર પડી જાય કે જે સર્વનામ અનિશ્ચિતતાનો બોધ કરાવે છે એને આપણે અનિશ્ચિત સર્વનામ કહીશું। ઘણીવાર આપણે વ્યવહારની અંદર આવા અનિશ્ચિત સર્વનામનો પ્રયોગ કરતા હોઈએ છીએ। આપણે એની વ્યાખ્યા જોઈએ, વાક્યમાં જે શબ્દ દ્વારા અનિશ્ચિતતાનો બોધ થાય તેને અનિશ્ચિત સર્વનામ કહે છે। એટલે વાક્યમાં જ્યારે શબ્દ દ્વારા અનિશ્ચિતતાનો, એટલે કે નિશ્ચિત વસ્તુ નહીં પણ અનિશ્ચિત, એટલે કે એમાં કોઈ નિશ્ચિતતાનો બોધ થતો નથી કે એની પાસે કેટલા પ્રમાણમાં વસ્તુ છે કે કેટલા પ્રમાણની અંદર એની પાસે પૈસા છે એનો બોધ થતો નથી, એક્ઝામ્પલ તરીકે, તો એને આપણે કહીશું અનિશ્ચિતતાનો બોધ થાય તેને આપણે અનિશ્ચિત સર્વનામ કહીશું। અનિશ્ચિત સૂચક શબ્દો અમુક, ઘણા, કંઈક, કેટલું, ક્યાંક, પ્રત્યેક, હરેક વગેરે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ, મારી પાસે ઘણા ફળો છે। હવે ઘણા એટલે આપણને નિશ્ચિત ફળોની સંખ્યા નથી આપી કે 5 ફળ છે કે 10 ફળ છે કે 25 ફળ છે, પરંતુ ઘણા ફળો છે એટલે કે અહીં ઘડી અનિશ્ચિતતાનો આ વાક્યમાં બોધ થયેલો છે, એટલે કે આ વાક્યમાં જે શબ્દ છે ઘણા, ઘણા શબ્દ છે એ અનિશ્ચિત સર્વનામનો બોધ કરાવે છે। નંબર 2, તમારું ઘર કેટલું દૂર છે। હવે 1 કિલોમીટર, 2 કિલોમીટર
दूर के 5 किलोमीटर दूर ए आपने निश्चित संख्या आपी नहीं एट के दूर है એટલે કે અનિશ્ચિતતાનો આ વાક્યમાં પણ બોધ થયેલો છે. એટલે ડિયર સ્ટુડન્ટ, આ વાક્યમાં કેટલું શબ્દ છે એ અનિશ્ચિત સર્વનામનો બોધ કરાવે છે. નંબર 4, કાલે અહીં કેટલાક લોકો ભેગા થયા હતા. એટલે અહીં ગાડી કોઈ 100 માણસ, 500 માણસ કે 25 માણસની વાત કરવામાં આવી નથી, પરંતુ કેટલાક, હવે કેટલા ભેગા થયા હતા એ, કેટલાક લોકો ભેગા થયા હતા એની નિશ્ચિત સંખ્યાનો બોધ આપ્યો નથી, પરંતુ કેટલાક, એટલે કે કેટલાક લોકો છે એ શબ્દ અનિશ્ચિત સંખ્યાનો બોધ કરાવે છે. એટલે આ વાક્યમાં અનિશ્ચિત સર્વનામ છે, અનિશ્ચિત સૂચક શબ્દ છે કેટલાક. નંબર 4, આજે શાળામાંથી અમુક વિદ્યાર્થી વિજ્ઞાન મેળામાં ગયા. એટલે આ વાક્યમાં જોવા જઈએ તો કેટલા વિદ્યાર્થીઓ ગયા છે એની સંખ્યાનો બોધ કરવામાં આવ્યો નથી, પરંતુ અમુક વિદ્યાર્થી, અમુક વિદ્યાર્થી એ જે શબ્દ છે એ અનિશ્ચિતતાનો બોધ કરાવે છે. માટે આપણે કહી શકીએ છીએ કે આ વાક્યમાં અમુક શબ્દ છે એ અનિશ્ચિત સર્વનામ છે. ડિયર સ્ટુડન્ટ, એકદમ સહેલું છે. આપણે જ્યારે વાક્યની અંદર પ્રયોગ થયેલો જે શબ્દ છે એ અનિશ્ચિતતાનો બોધ કરાવે ત્યારે આપણે સમજવું કે આ અનિશ્ચિત સર્વનામ છે. આપણે કોઈને કહીએ, બીજું એક ઉદાહરણ જોઈએ, આપણે કોઈને કહીએ કે તમારે સ્ટેજ પર કંઈક બોલવું છે. હવે શું બોલવું છે એ નિશ્ચિત કરાવ્યું નથી, પરંતુ કંઈક કેવું છે, તમારે કંઈક બોલવું છે, તો ત્યાં શું થશે, અનિશ્ચિત સર્વનામનો પ્રયોગ થશે. અનિશ્ચિત કંઈક શબ્દ છે એ કંઈક શબ્દ શું છે, અનિશ્ચિત સર્વનામનો બોધ કરાવે છે. બીજું એક ઉદાહરણ જોઈએ, અમુક લોકો ફક્ત લાઈક કરવા માટે વિડીયો જોતા હોય છે. અમુક, બધા નહીં પણ કેટલા, અમુક, અમુક એટલે કોઈ નિશ્ચિત સંખ્યા આપી નથી. તો ડિયર સ્ટુડન્ટ, અહીં અમુક શબ્દ છે એ પણ શું છે, અનિશ્ચિતતાનો બોધ કરાવનાર શબ્દ છે. માટે આપણે કહી શકીશું કે આ અનિશ્ચિત સર્વનામ છે. નંબર 5 છે, પુરુષવાચક સર્વનામ. ડિયર સ્ટુડન્ટ, અહીં આપણે બરાબર ધ્યાન આપવાનું છે કે પુરુષવાચકમાં ફક્ત પુરુષ નહીં પરંતુ બધી જ વ્યક્તિઓ આવી જાય, એમાં સ્ત્રી અને પુરુષ બંને આવી જશે. એટલે તમે આમાં મૂંઝાતા ના કે પુરુષવાચક સર્વનામ એટલે પુરુષવાચક સર્વનામની અંદર ફક્ત પુરુષ જ આવે. પુરુષવાચક સર્વનામમાં સ્ત્રી પણ અને પુરુષ બંને વ્યક્તિઓ માટે આપણે આ સર્વનામનો પ્રયોગ કરતા હોઈએ છીએ. તો આપણે એની પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ. વાક્યમાં જુદી જુદી વ્યક્તિઓ માટે વપરાતા સર્વનામને પુરુષવાચક સર્વનામ કહે છે. ડિયર સ્ટુડન્ટ, આપણે ઘણીવાર વ્યક્તિને બોલાવવા માટે શું કરીએ છીએ, જો નામ ન ખબર હોય તો આપણે શું કરીએ છીએ, એમને બોલાવવા માટે પુરુષવાચક સર્વનામનો પ્રયોગ કરતા હોઈએ છીએ. હવે પુરુષવાચક સર્વનામ છે એના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3. પ્રથમ પુરુષ એટલે કે બોલનાર, જે વ્યક્તિ બોલી રહ્યો છે એ પ્રથમ પુરુષ છે. બીજો પુરુષ સાંભળનાર, અને ત્રીજો પુરુષ જેના વિશે વાત થાય છે તે. તો ડિયર સ્ટુડન્ટ, પ્રથમ પુરુષ બોલનાર એટલે અત્યારે હું બોલી રહ્યો છું એટલે હું પ્રથમ પુરુષ છું. બીજો પુરુષ સાંભળનાર, તમે આ સાંભળી રહ્યા છો એટલે તમે બીજો પુરુષ કહેવાઓ. ત્રીજો પુરુષ જેના વિશે વાત થાય છે તે. ઉદાહરણ તરીકે આપણે જો કોઈક ટોપિક ઉપર વાત કરતા હોઈએ, માની લો કે આપણે ડૉક્ટર અબ્દુલ કલામ વિશે વાત કરી રહ્યા છે, તો એ થશે ત્રીજો પુરુષ, એટલે કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છે તે. તો ડિયર સ્ટુડન્ટ, પ્રથમ પુરુષ એટલે બોલનાર, બીજો પુરુષ એટલે સાંભળનાર, અને ત્રીજો પુરુષ એટલે જેના વિશે વાત થાય છે તે. ડિયર સ્ટુડન્ટ, આ ત્રણેય સર્વનામ એટલે કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, આ ત્રણેય સર્વનામના 2 પેટા પ્રકાર પણ છે. પ્રથમ પુરુષ એકવચન, પ્રથમ પુરુષ બહુવચન. બીજો પુરુષ એકવચન, બીજો પુરુષ બહુવચન. ત્રીજો પુરુષ એકવચન, ત્રીજો પુરુષ બહુવચન. તો ડિયર સ્ટુડન્ટ, બરાબર ધ્યાન આપીને આ સમજવાનું છે. પ્રથમ પુરુષ, પ્રથમ પુરુષ એટલે કે બોલનાર, અત્યારે હું બોલી રહ્યો છું તો હું ભણાવું છું, એટલે હું, એટલે હું મારી વાત કરી રહ્યો છું, એટલે અહીંયા સર્વનામનો પ્રયોગ થયો છે હું.
ले प्रथम पुरुष एकवचन और बहुवचन तो एनु उदाहरण हशे आवी रीते आपी शकाय अमे तमने भणावी रह्या छे तो अमे एटले बधा शिक्षकोनी वात आवी एटले प्रथम पुरुष बहुवचन थशे अहीं जे वात करवामां आवी छे प्रथम पुरुषमां एटले हूँ ए प्रथम पुरुष एकवचन अने अमे तो प्रथम पुरुष बहुवचन अमे अने हूँ बन्नेमां तफावत शुं छे जो प्रथम पुरुष एक होय बोलनार व्यक्ति एक होय तो हूँ अने बहुवचननी अंदर प्रथम पुरुष बहुवचननी अंदर जो बोलनार व्यक्ति एक थी वधारे होय तो प्रथम पुरुष बहुवचन नंबर बे छे बीजो तो सांभळनार व्यक्ति एक होय तो तू भणे छे तू एटले एक व्यक्तिनी वात छे तमे भणी रह्या छो तो ए आवशे बहुवचननी अंदर परंतु डियर स्टूडेंट आपणे समजवानुं छे के क्यारेक आपणे मान आपवा माटे आपणाथी मोटा होय एवा व्यक्तिओने आदर आपवा माटे तमे शब्दनो प्रयोग करता होईए छे अहीं तमे जोता हशो एक वचननी अंदर तमे शब्दनो पण प्रयोग थयो छे क्यारेक आपणे आदर अने सम्मान आपवा माटे बहुवचनमां આપણે શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ આપણાથી મોટા હોય આદર સૂચક આદર આપવા માટે તો આપણે તમે શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ માની લો કે આપણે આપણા પપ્પાને બોલાવવા છે તો આપણે એવું કહીશું તમે અહીંયા આવો આપણે એમને એવું ન કહી શકીએ કે તું અહીંયા આવો બરાબર છે તો તમને ખ્યાલ આવ્યો હશે કે ક્યારેક ક્યારેક આપણે શું કરીએ છીએ માન આપવા માટે અને આદર સૂચક શબ્દ વાપરવા માટે આપણે બહુવચનમાં પણ શબ્દનો પ્રયોગ કરીએ છીએ તો ત્યાં આપણે એવું નથી સમજવાનું કે ત્યાં આગળ ઘણા બધા વ્યક્તિઓ છે આ વ્યવહારની દ્રષ્ટિએ આપણે સમજવાનું છે ત્રીજો પુરુષ એટલે જેની વાત થઈ રહી છે તે હવે માની લો કે બે વ્યક્તિઓ અરસપરસ શું કરી રહ્યા છે વાત કરી રહ્યા છે અને એમાંથી એક વ્યક્તિ એવું કહે છે કે તે મને સારું ભણાવે છે તો તે એટલે જે ઉપસ્થિત નથી તે અને તેના વિશે શું થઈ રહી છે વાત થઈ રહી છે તો એ ત્રીજો પુરુષ એકવચન થશે બીજું એક આપણે ઉદાહરણ જોઈએ તેઓના શિક્ષક અમને ખૂબ સારું ભણાવે છે તેઓના બહુવચન થશે એ અને બી વાત કરી રહ્યા છે પરંતુ તે વ્યક્તિ ત્યાં ઉપસ્થિત નથી પણ તેના વિશે વાત થઈ રહી છે તો તેઓના શિક્ષક એટલે ત્રીજો પુરુષ બહુવચન થશે તો ડિયર સ્ટુડન્ટ અહીંયા બરાબર સમજવાનું છે કે જ્યારે બોલનાર એક હોય તો એક વચન બોલનાર એકથી વધારે હોય તો બહુવચન થશે પરંતુ પ્રથમ પુરુષ એકવચન અને પ્રથમ પુરુષ બહુવચન જ્યારે સાંભળનાર વ્યક્તિ એક હોય તો બીજો પુરુષ એકવચન અને સાંભળનાર વ્યક્તિ એકથી વધારે હોય તો બીજો પુરુષ બહુવચન જ્યારે જેના વિશે વાત થઈ રહી છે એ એક હોય તો ત્રીજો પુરુષ એકવચન અને જેના વિશે વાત થઈ રહી છે તે એકથી વધારે હોય તો ત્રીજો પુરુષ બહુવચન તો પ્રથમ પુરુષમાં કયા કયા શબ્દો આવી શકે છે હું મારું મારાથી મારામાં વગેરે બહુવચન પ્રથમ પુરુષ બહુવચનમાં અમે અમારું અમારામાં અમારાથી બીજો પુરુષ એકવચનમાં તું તમે તારામાં તમારામાં બીજો પુરુષ બહુવચનમાં તમારું તમે તમારામાં તમારાથી વગેરે શબ્દોનો પ્રયોગ આપણે કરી શકીએ છીએ ત્રીજો પુરુષ એકવચનમાં તે તેને તેનાથી તેનું ત્રીજો પુરુષ બહુવચનમાં તેઓનામાં તેઓથી તેમનામાં ડિયર સ્ટુડન્ટ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ હું ભણાવું છું એટલે ભણાવનાર વ્યક્તિ કોણ છે ફક્ત એક છે એટલે કે જે બોલનાર વ્યક્તિ છે એ એક છે તો હું ભણાવું છું હું એટલે બોલનાર આપણે અહીં ઘડી બોલનાર વ્યક્તિ જો હું ભણાવું છું કોની વાત કરે છે પોતાની વાત કરે છે તો અહીં ઘડી પ્રથમ પુરુષ એકવચન થશે મારું ઘર અહીંયા છે મારું ત્યાં ઘડી પણ પ્રથમ પુરુષ એકવચન થશે તમે ભણી રહ્યા છો એટલે કે જે ભણનાર છે એ ભણનાર વ્યક્તિ એકથી વધારે છે તો ત્યાં ગાડી તમે શબ્દનો પ્રયોગ તમે સર્વનામનો પ્રયોગ થશે ત્યાં થશે બીજો પુરુષ બહુવચન
બીજો પુરુષ એક હોય તો તું ભણી રહ્યો છે, તું એ એક બીજો પુરુષ એક વચન થશે. આગળ વાત કરીએ, તે શિક્ષક મને સારું ભણાવે છે. તે તે એટલે બે બે વિદ્યાર્થીઓ અરસપરસ વાત કરી રહ્યા છે, પણ તે શિક્ષક ત્યાં ઉપસ્થિત નથી, એના વિશે વાત થઈ રહી છે. તો એક વિદ્યાર્થી શું કહે છે, તે શિક્ષક મને સારું ભણાવે છે. તો તે શબ્દ છે એ ત્રીજો પુરુષ એક વચનનો બોધ કરાવે છે. નંબર ચાર, તેઓના શિક્ષક અમને ખૂબ સારું ભણાવે છે. તેઓના એટલે કોઈ શાળાની વાત છે, તો કઈ શાળા છે એ અહીં ઘડી આપણને, પણ તેઓના શિક્ષક અમને ખૂબ સારું ભણાવે છે. તો અહીંયા ત્રીજો પુરુષ બહુવચન થશે, તેઓના શિક્ષક. તો ડિયર સ્ટુડન્ટ, અહીંયા ઘડી આપણે સમજવાનું છે કે એકદમ સિમ્પલ વાતથી કે પ્રથમ પુરુષ એક વચન હોય તો બોલનાર વ્યક્તિ એક હશે, પ્રથમ પુરુષ બહુવચન હોય તો બોલનાર વ્યક્તિ એકથી વધારે હશે. બીજો પુરુષ એક વચનમાં જો સાંભળનાર વ્યક્તિ એક હોય તો બીજો પુરુષ એક વચન, સાંભળનાર વ્યક્તિ એકથી વધારે હોય તો બીજો પુરુષ બહુવચન, જેના વિશે વાત કરી છે એ એક હોય તો ત્રીજું પુરુષ એક વચન, અને જેના વિશે વાત કરી છે એ એકથી વધારે હોય તો ત્રીજો પુરુષ બહુવચનનો પ્રયોગ થશે. ડિયર સ્ટુડન્ટ, સર્વનામનો છેલ્લો ભેદ છે, છેલ્લો પ્રકાર છે સ્વવાચક સર્વનામ. નંબર છ, સ્વવાચક સર્વનામ. પોતાના માટે વાપરવામાં આવતા સર્વનામને સ્વવાચક સર્વનામ કહે છે. ક્યારેક ક્યારેક આપણે પોતાના માટે શું કરીએ છીએ, સર્વનામ વાપરતા હોઈએ છીએ, તો એવા સર્વનામને આપણે સ્વવાચક સર્વનામ કહીશું. યાદ રાખવાનું છે, જે સર્વનામ પુરુષવાચક સર્વનામ સાથે આવીને પોતાનો જ બોધ કરાવે તેને સ્વવાચક સર્વનામ કહે છે. જે સર્વનામ પુરુષવાચક સર્વનામ સાથે આવીને પોતાનો જ બોધ કરાવે તેને સ્વવાચક સર્વનામ કહે છે. એટલે કે જે સર્વનામ છે એ પુરુષવાચક સર્વનામ સાથે જ આવીને શું કરે છે, પોતાનો જ બોધ કરાવે, તેને આપણે સ્વવાચક સર્વનામ કહીશું. સ્વસૂચક શબ્દો, પોતે ખુદ જાતે, પોતે ખુદ જાતે. ઉદાહરણ જોઈએ, હું પોતે કાલે અમદાવાદ ગયો હતો. હું શબ્દ છે એ પુરુષવાચક સર્વનામ છે, અને પોતે પોતે એ શું છે, સ્વવાચક સર્વનામ છે. એટલે કે પુરુષે પુરુષવાચક સર્વનામ સાથે બીજું કયું સર્વનામ વપરાયું છે, સ્વ, એટલે પોતાના માટે વપરાયેલું સર્વનામ છે. એટલે એ છે પોતે શબ્દ છે એ સ્વવાચક સર્વનામનો બોધ કરાવે છે. નંબર બે જોઈએ, હું ખુદ આવવાનો છું. હું છે એ શું છે, પુરુષવાચક સર્વનામ છે. પુરુષવાચક સર્વનામ સાથે કયો શબ્દ આવ્યો છે, સ્વવાચક શબ્દ ખુદ. એટલે અહીંયા ખુદ શબ્દ છે એ પણ સ્વવાચક સર્વનામનો બોધ કરાવે છે. એટલે આપણે યાદ રાખવાનું છે કે હંમેશા પુરુષવાચક સર્વનામ સાથે આવીને જે સર્વનામ પોતાનો બોધ કરાવે છે એને આપણે સ્વવાચક સર્વનામ કહીશું. નંબર ત્રણ જોઈએ, હું જાતે શીખવાડીશ. હું જાતે શીખવાડીશ, તો હું શબ્દ છે પુરુષવાચક સર્વનામ છે. જાતે એ સ્વવાચક સર્વનામ છે, એટલે કે પુરુષવાચક સર્વનામ સાથે આવીને શું કરે છે, પોતાનો જ બોધ કરાવ્યો છે, એટલે કે તેને આપણે કહીશું સ્વવાચક સર્વનામ. તો ડિયર સ્ટુડન્ટ, આપણે કુલ ત્રણ વિડીયોની અંદર આપણે સર્વનામની વાત કરી. પહેલા વિડીયોમાં આપણે જોયું હતું સર્વનામ એટલે શું અને સર્વનામના કેટલા પ્રકાર છે એની ચર્ચા કરી હતી. સર્વનામના ભાગ બેની અંદર આપણે સર્વનામના ત્રણ જે પ્રકારો છે એ ત્રણ પ્રકારોની ચર્ચા કરી હતી, જેમાં આપણે દર્શકવાચક સર્વનામ, સાપેક્ષ સર્વનામ અને પ્રશ્નવાચક સર્વનામની વાત કરી હતી. આપણે સર્વનામના ત્રીજા વિડીયોની અંદર આપણે અનિશ્ચિત સર્વનામ, પુરુષવાચક સર્વનામ અને અંતિમ આપણે સ્વવાચક સર્વનામની ચર્ચા કરી. ડિયર સ્ટુડન્ટ, જો તમને કોઈ પણ મુશ્કેલી હોય સર્વનામની અંદર તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. જો તમને આ વિડીયોની અંદર સમજ ન પડી હોય તો તમે પાછા આ વિડીયોને ફરીવાર જોઈ શકો છો અને જોઈને તમારી જે મુશ્કેલી છે એ મુશ્કેલીને સોલ્વ કરી શકો છો. અને જો તો પણ તમારી મુશ્કેલી સોલ્વ ન થાય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. ડિયર સ્ટુડન્ટ, આજના માટે આટલું જ. આભાર.